હેલો ગાઈસ ઇન્ડોઆઇસમાં આપનું સ્વાગત છે આજનો પ્રથમ ક્વેશ્ચન બિંદુસાગર લેક વિશે છે ક્વેશ્ચન છે બિંદુસાગર લેક એ કયા રાજ્યમાં સિચ્યુએટેડ છે તમારી પાસે ઓપ્શન છે ઓડિશા તમિલનાડુ કર્ણાટક તેલંગાના બીજો ક્વેશ્ચન સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી કાઉન્સિલ વિશે આના વિશે આજથી થોડા દિવસ પહેલાં જ આપણે ઇન્ડોઆઇસમાં ડિસ્કસ કર્યું છે પહેલું સ્ટેટમેન્ટ છે આ એક ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે જે રેડિયો એસ્ટ્રોનોમીને ડેડિકેટેડ છે એટલે કે રેડિયો એસ્ટ્રોનોમીને સમર્પિત છે તો આ સ્ટેટમેન્ટ સાચું કે ખોટું એ તમારે આઇડેન્ટિફાય કરવાનું છે બીજું સ્ટેટમેન્ટ છે આનું હેડક્વાર્ટર સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી કાઉન્સિલનું હેડક્વાર્ટર એ યુએસમાં છે તો યુએસમાં છે કે બીજા કોઈ દેશમાં એ પણ તમને ખબર હોવી જોઈએ પછી ત્રીજું સ્ટેટમેન્ટ છે હાલ આ સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી કાઉન્સિલમાં ત્રણ કન્ટ્રીઝ આની મેમ્બર છે તો ત્રણ કન્ટ્રીઝ છે કે એનાથી વધારે એના વિશે પણ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો આ ત્રણ સ્ટેટમેન્ટમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે અથવા તો કયા છે એના વિશે ઇન્ફોર્મેશન આપો તમારી પાસે ઓપ્શન છે વન ટુ વન ટુ થ્રી અને વન ટુ થ્રી રાઈટ તો આજે આપણે નવી ઇન્ફોર્મેશન લઈએ લેધર બેગ સી ટર્ટલ વિશે એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો જો અત્યારે આ ટર્ટલ ન્યૂઝમાં કેમ આવ્યા છે તો આપણી સરકાર અંદમાન નિકોબાર આઇલેન્ડમાં ટુરિઝમ અને પોર્ટનું ડેવલપમેન્ટ કરવા માગે છે પરંતુ આ ડેવલપમેન્ટથી ઘણા બધા જે એન્વાયરમેન્ટના જે કન્ઝર્વેશનિસ્ટ છે તો થોડો વિરોધ આનો વ્યક્ત કરી રહ્યા છે થોડી ચિંતા કરી રહ્યા છે કારણ કે અંદમાન નિકોબાર આઇલેન્ડ એ લેધર બેગ સી ટર્ટલ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નેસ્ટિંગ સાઇટ છે એટલે કે માળો મૂકવાની ઈંડો મૂકવાની જે ઇંડા હોય એ મૂકવાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નેસ્ટિંગ સાઇટ છે અને એટલા જ માટે જે જાયન્ટ લેધર બેગ સી ટર્ટલ છે તો એના કન્ઝર્વેશન ઉપર આનું થોડું રિસ્ક આવી શકે છે રાઇટ તો આપણે શું કરીએ એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થોડી લે લેધરબેક સી ટર્ટલ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો જો વિશ્વની અંદર વિશ્વની અંદર સી ટર્ટલ છે તો એની સાત પ્રજાતિઓ જોવા મળે છે અને આ સાત પ્રજાતિઓમાં સૌથી લાર્જેસ્ટ કઈ છે તો એ છે સી ટર્ટલ સાત પ્રજાતિઓ છે સી ટર્ટલની એમાં લાર્જેસ્ટ કોણ છે તો લેધર ટર્ટલ સી અને લેધર લેધરબેક સી ટર્ટલ છે તો એ તમામ ઓશનમાં જોવા મળે છે તમામ ઓશન છે મહાસાગર છે તો એની અંદર જોવા મળે છે પછી નોર્થ એટલાન્ટિક હોય સાઉથ એટલાન્ટિક હોય નોર્થ પેસેફિક હોય સાઉથ પેસેફિક હોય ઇન્ડિયન ઓશન હોય તો તમામ ઓશનની અંદર જોવા મળે છે પરંતુ પરંતુ આર્કટિક અને એન્ટાર્ટિક ઓશનની અંદર જોવા મળતા નથી તો આ તમે યાદ રાખજો આર્કટિક અને એન્ટાર્ક્ટિક રીજન છે તો ત્યાં આ જોવા મળતા નથી તો આ પણ તમે યાદ રાખજો એન્ડ વિધિન ઇન્ડિયન ઓશન ઇન્ડિયન ઓશનની આપણે વાત કરીએ તો એમાં આની નેસ્ટિંગ સાઇટ કઈ છે તો ઇન્ડોનેશિયા શ્રીલંકા અને અંદમાન નિકોબાર આઇલેન્ડ એટલે કે જે ઇન્ડોનેશિયા છે પછી શ્રીલંકા છે અને અંદમાન નિકોબાર આઇલેન્ડ છે તો એમાં જ ઇન્ડિયન ઓશિયન રિજનની અંદર નેસ્ટિંગ કરવા માટે આવે છે તો આ ફેક્ટ તમે યાદ રાખજો અને જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ છે તો એના શેડ્યુલ વનમાં છે અને આયુષ્યનમાં વલરેબલ કેટેગરીમાં આવે છે કઈ કેટેગરીમાં વલરેબલ કેટેગરીમાં આવે છે તો આ તમે ફેક્ટ યાદ રાખજો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે ચાલો વિડીયોના કમેન્ટ બોક્સમાં એક ક્વેશ્ચનનો આન્સર આપો બ્લેક સોફ્ટ સેલ ટર્ટલ છે તો આના વિશે થોડી ઇન્ફોર્મેશન આપો કે આ મેઇનલી ઇન્ડિયામાં કયા રાજ્યમાં જોવા મળે છે અને બીજા કોઈ દેશમાં જોવા મળે છે કે નથી જોવા મળતા પછી તમારે આનું આયુષ્યન સ્ટેટસ શું છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ છે તો એના કયા શેડ્યુલમાં છે સાઇટ્સના કયા એપેન્ડિક્સમાં છે આના વિશે થોડી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપો ક્વેશ્ચન બની શકશે રાઈટ આનું આયુષ્યન સ્ટેટસ છે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો દરેક લોકો એના વિશે ઇન્ફોર્મેશન આપજો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નવા ડીજીના બારામાં છે તો જો એ બેનનું નામ થોડું અટપટું છે નગોજી અકોન્ઝો ઇવેલા હવે નામ જે પણ હોય તમે એને તમારી રીતે જોઈ લેજો તો એ નવા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ચીફ બન્યા છે એટલે કે ડીજી ડાયરેક્ટર જનરલ બન્યા છે અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એ છે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જે હિસ્ટ્રી છે તો એમાં ફર્સ્ટ વુમન ડાયરેક્ટર જનરલ છે ફર્સ્ટ વુમન ડાયરેક્ટર જનરલ છે અને પહેલાં આફ્રિકન સિટીઝન છે જેને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની ડીજીની પોસ્ટ મળી છે તો આ થોડા ફેક્ટ છે આને તમારે યાદ રાખવા પડશે ફર્સ્ટ આફ્રિકન સિટીઝન ટુ ટેક ઓન ધ રોલ રાઈટ હવે જો જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે તો એના ડાયરેક્ટ જનરલની આપણે વાત કરીએ ઇઝ ધ ઓફિસ ઓફ ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સિબલ ફોર સુપરવાઇઝિંગ એન્ડ ડાયરેક્ટિંગ ધ ધર્ગેનાઇઝેશન એડમિનિસ્ટ્રેટિવ ઓપરેશન એટલે કે જે પણ વર્લ્ડ ટ્રેડ એડમિનિસ્ટ્રેટિવ ઓપરેશન થાય છે તો એને એને ડાયરેક્ટ કરવા માટે પછી એનું સુપરવિઝન કરવા માટે બરાબર કામ થઈ રહ્યું છે કે નહીં તો એ બધા માટે રિસ્પોન્સિબલ છે મોટી મોટી વાતો છે અહીંયાથી ક્વેશ્ચન ના બને રાઇટ અને મેઇનલી આનો જે આપણે રોલની વાત કરીએ તો પોલિસી મેકિંગમાં આમનો રોલ ખૂબ જ સીમિત રોલ છે રાઈટ એ જસ્ટ ખાલી એડવાઇઝરી રોલ છે અને એના સિવાય મેનેજરિયલ રોલ છે એટલે કે પોલિસી મેકિંગમાં આમનો એટલો બધો પાવર નથી અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડાયરેક્ટર જનરલી આપણે વાત કરીએ તો આનું જે જનરલનીક્રેટરીએટ છે એમાં લગભગ સાતસો જેટલા મેમ્બરનો સ્ટાફ છે તો એને સુપરવાઇઝ કરે છે અને આજે સાતસો જેટલા જે મેમ્બર હોય છે ચાર વર્ષ માટે મેઇનલી ના જે મેમ્બર કન્ટ્રીઝ છે તો એના દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે તો થોડા વધારે પડતા ફેક્ટ થઈ જાય છે અને તમારે યાદ રાખવાની જરૂર નથી યુપીએસસી માટે અને જીપીએસસી માટે ડબલ્યુટીઓ ઇમ્પોર્ટન્ટ છે તો આના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો જો મેઇનલી આ ડબલ્યુટીઓ છે વર્લ્ડ ટ્રેડ ઓગેનાઇઝેશન તો આને નાઇન્ટીન નાઇન્ટી ફાઇવમાં ઓગણીસોને પંચાણુંમાં આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું તો યર તમે યાદ રાખજો ઓગણીસો ને અને મેઇનલી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાજેસન છે તો એને કોને રિપ્લેસ કર્યું હતું તો જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ એટલે કે ડબલ્યુટીઓ પહેલાં શું હતું જનરલ એગ્રીમેન્ટ જેને આપણે જી એ કહીએ સો જનરલ એગ્રીમેન્ટ ઓન એન્ડ ટ્રેડ હતું તો જેને દ્વારા રિપ્લેસ કરવામાં આવ્યું હતું આપણે વાત કરીએ તો અને એને રિપ્લેસ કરીને 1995 માં કોણ આવી ગયું તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન આવી ગયું તો આ પણ તમે યાદ રાખો અને ઇન્ડિયા છે તો ડબલ્યુટીઓનું ફાઉન્ડિંગ મેમ્બર છે ઇન્ડિયા નું ફાઉન્ડિંગ મેમ્બર છે અને જે ડબલ્યુટીઓ છે તો ઓફિશિયલી શરૂઆત એની ક્યારે થઈ તો પહેલી જાન્યુઆરી 1995 માં થઈ અને કયા એગ્રીમેન્ટના તહેત તો મારેકેસ એગ્રીમેન્ટના થાય આ ફેક્ટ છે તમારે યાદ રાખવાનો છે મારેકેસ એગ્રીમેન્ટના તહેતુટીઓની ઓફિશિયલી શરૂઆત છે તો એ ઓગણીસો પંચાણું માં થઈ અને કેટલી મેમ્બર કન્ટ્રીઝે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની મેમ્બર કન્ટ્રીઝ અને સાઇન કર્યું હતું માયા મારાકેસ એગ્રીમેન્ટને તો એકસો ને ત્રેવીસ કન્ટ્રીઝ મારાકેસ એગ્રીમેન્ટને કેટલી કન્ટ્રીઝે સાઇન કર્યું હતું એકસો ને ત્રેવીસ કન્ટ્રી ઓગણીસો ઓગણીસોને ચોરાણુંની વાત છે અને ઇન્ડિયા છે તો એ ઓગણીસોને અડતાલીસથી ગેટનું પણ મેમ્બર હતું અને ઇન્ડિયા છે તો એને ઉરૂગવે રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ કર્યું હતું અને ઇન્ડિયા ડબ્લ્યુટીઓનું ફાઉન્ડિંગ મેમ્બર પણ છે તો આ મહત્વના ફેક્ટ છે યાદ તમારે રાખવાના છે એન્ડ વર્લ્ડ ધ ડબલ્યુટીઓ કેમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ ઇન નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ જે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ છે તો એ એક્ઝિસ્ટ કરવાનું ખતમ થઈ ગયું સમજી ગયા સીઝ ટુ એક્ઝિસ્ટ એટલે કે આનું અસ્તિત્વ હવે રહ્યું નથી અત્યારે કોણ અસ્તિત્વમાં છે ડબલ્યુટી અસ્તિત્વમાં છે તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સંદેશ મેસેજિંગ એપ્લિકેશનના બારામાં છે તો જેમ વોટ્સઅપ છે ને તો એનું જ વોટ્સઅપ જેવી રીતે જ એક નવી મેસેજિંગ એપ્લિકેશન બનાવી છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર તો તમને પૂછવામાં આવે કે સંદેશ મેસેજિંગ એપ્લિકેશન એ કોના દ્વારા બનાવવામાં આવી છે તો એ બનાવવામાં આવી છે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર દ્વારા તો બસ આટલું તમારે યાદ રાખવું છે આમાં કંઈ વધારે ઇન્ફોર્મેશન યાદ ના રાખો કે આમાં ફોટો સેન્ડ થશે ને આમાં વોઇસ કોલ થશે ને વિડીયો કોલ થશે તો બધું કોમન સેન્સની વસ્તુ છે જસ્ટ એટલું તમે યાદ રાખો સંદેશ મેસેજિંગ એપ્લિકેશન એનઆઈસી દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો કેટેલોનિયાના બારામાં છે હવે જો આ જે કેટાલોનિયા છે ને તો મેઇનલી એક પ્રકારે તમે જુઓ કે ઓટોનોમસ રિજન છે શામાં તો સ્પેનમાં જે સ્પેન છે તો એનો નોર્થ ઇસ્ટર્ન પોર્શન છે તો ત્યાં આ કેટાલોનિયા લોકેટેડ છે અને આ કેટાલોનિયા સ્પેનથી અલગ થવાની માંગ કરી રહ્યું છે સમજી ગયા અત્યારે ત્યાં કંઈક વોટની કંઈક મેટર હતી હવે તો ઇન્ટરનલ બાબત છે આપણે એમાં કંઈ પડવાની જરૂર નથી આપણી માટે જસ્ટ ખાલી કેટોલોનિયા છે તો એનું લોકેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એના વિશે ઇન્ફોર્મેશન લઈએ તો જો કે કેટાલોનિયા ઇઝ એન ઓટોનોમસ કમ્યુનિટી ઇન ધ નોર્થ ઇસ્ટર્ન question સોરી નોર્થ ઇસ્ટર્ન કોર્નર ઓફ સ્પેન એટલે કે જે સ્પેન છે તો એના નોર્થ ઇસ્ટન કોર્નરમાં એટલે માની લો કે આ સ્પેન છે તો એનો આ નોર્થ ઇસ્ટ એરિયા થયો તો ત્યાં આ એક ઓટોનોમસ કમ્યુનિટી છે એન્ડ કેટેલોનિયા કન્સિસ્ટ ઓફ ફોર પ્રોવિન્સ એટલે કે આની અંદર ચાર પ્રોવિન્સ છે ચાર પ્રોવિન્સ કઈ છે આપણે યાદ રાખવાની જરૂર નથી ક્યારેક ફરવા જઈશું તો મેપમાં જોઈ લેશું ઇટ ઇઝ બોર્ડર બાય ફ્રાન્સ એટલે કે આને આપણે નોર્થમાં જોઈએ તો કઈ કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે તો આપણે નોર્થમાં જોઈએ તો ફ્રાન્સ અને એન્ડોરાની બાઉન્ડ્રી ટચ થાય છે પછી ઈસ્ટમાં આપણે જોઈએ તો મેડિટેનિયન સી છે માની લો કે આ ઇસ્ટ છે તો અહીંયા મેડિટેનિયન સી છે અને mainly uh, spanish autonomous communities uh, offer uh એરાગોન ટુ ધ વેસ્ટ એટલે કે માની લો કે આ સ્પેન છે સમજી ગયા તો અહીંયા વેસ્ટમાં આપણે જોઈએ તો એરાગોન જે ઓટોનોમસ કમ્યુનિટી છે તો એ જોવા મળે છે વેસ્ટમાં અને સાઉથમાં આપણે જોઈએ તો વેલિન્સિયા વેલિન્સિયા સાઉથમાં જોવા મળે છે તો તમારે જસ્ટ ખાલી આ ડ્રો કરી દેવાનો છે અને તમારે એટલું બધું યાદ નહીં રાખો તો ચાલી જશે રાઈટ સિન્સ ટુ થાઉઝન્ડ ટેન દેર હેઝ બીન ગ્રોઈંગ સપોર્ટ ફોર કેટલોનિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે બે હજાર દસથી આ કેટાલોનિયાને સ્પેન સ્પેનથી અલગ થવા માટે સ્વતંત્ર થવા માટેની જે માંગ છે તો કન્ટિન્યુઅસલી વધી રહી છે અને બે હજાર સત્તરમાં તો ત્યાંની જે પાસે પાર્લામેન્ટ છે તો એને એક રેફરેન્ડમ પણ કરાવ્યો હતો કે આમાંથી કેટલા લોકો એ સ્પેનથી અલગ થવા માંગે છે સમજી ગયા તો આની માટેનો એક ડિસ્પ્યુટેડ રેફરેન્ડમ છે તો એને પણ કરવામાં આવ્યો હતો મહત્વની ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે સ્પેનથી અલગ થવું છે રાઈટ એના પછી જે આજનો લાસ્ટ આર્ટિકલ છે તો એ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રન્યોરશીપના બારામાં છે આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યુરશીપ છે તો એમના દ્વારા રાજ્યસભામાં ભારત સરકાર દ્વારા યુથ છે તો એનું સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે કેવા પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા અને યુથના સ્કિલનું સ્ટેટસ શું છે એના વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તો કેટલીક મહત્વની સ્કીમ એમને ડિસ્કસ કરી છે તો આપણે એના વિશે ઇન્ફોર્મેશન લઈએ તો મેઇનલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના આ એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે કેવી સ્કીમ છે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે અને આ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના તહેત મેઇનલી જે શોર્ટ ડ્યુરેશન સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ છે તો એને આપવામાં આવે છે તો આ ફેક્ટ તમે યાદ રાખજો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના તહેત જે શોર્ટ ડ્યુરેશન સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ છે તો એ યુવાનોને આપવામાં આવે છે એના પછી જન શિક્ષણ સંસ્થાન છે તો આ જન શિક્ષણ સંસ્થાન શું કરે છે મેઇનલી જે પણ નોન લિટરેટ એટલે કે જે લોકો વધારે ભણેલા નથી લિટરેટ છે તો આવા લોકો એના સિવાય જે સ્કૂલ ડ્રોપ આઉટ છે જેને મતલબ જે સ્કૂલ છે એને અડધેથી મૂકી દીધી છે તો આવા જે લોકોને શું કરવામાં આવે છે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે વોકેશનલ ટ્રેનિંગ એટલે તમે સમજો ને માનલો કે કોઈ પણ વ્યક્તિ છે તો એને કાર્પેન્ટરનું કામ શીખવાડું કોઈને પ્લમ્બરનું કામ શીખવાડું કોઈને મોચી કામ શીખવાડવું તો આ બધું વોકેશનલ સ્કિલ કહેવાય સમજી ગયા તો આને મેઇનલી આવા જે સ્કૂલ ડ્રોપ આઉટ લોકો હોય પછી ઈલિટરેટ લોકો હોય એના સિવાય ન્યૂલિટરેટ હોય તો આવા લોકોને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે તો એ સાના જરિયા આપવામાં આવે છે તો એ મેઇનલી જન શિક્ષણ સંસ્થાના જરિયા આપવામાં આવે છે એના સિવાય નેશનલ એપ્રેન્ટિશિપ પ્રમોશન સ્કીમ તો મેઇનલી આના નામથી તમે સમજી શકો છો કે જે એપ્રેન્ટિસશીપ છે તો એને ભારતમાં પ્રમોટ કરવામાં આવે છે અને એની માટે જે પણ કંપનીઓ હોય ને એને સરકાર થોડોક ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે કે ભાઈ તમે શું કરો જે પણ નવા નિશાળ્યા હોય સમજી ગયા જે પણ લોકો માની લો કે નવા ગ્રેજ્યુએટ હોય અને માર્કેટમાં આવ્યા હોય તો એને તમે જસ્ટ ખાલી એપ્રેન્ટિસ એપ્રેન્ટિસ તમે આપો અને એને જે પણ ફંડ આપવાનું થશે એમાં થોડું કોન્ટ્રીબ્યુશન અમે પણ કરીશું તમને તમને પણ એનો ફાયદો મળશે કારણ કે અલ્ટિમેટલી તો તમારે ત્યાં જઈને જે પણ હશે માની લો કે કોઈ ગ્રેજ્યુએટ હશે જેને બીઈને આ બધું કમ્પલીટ કર્યું હશે તો ત્યાં કોઈ પણ કંપનીમાં ટ્રેનિંગ લીધા હશે તો થોડું કામ તો કરશે ને તો કંપનીને પણ ફાયદો થશે ને સરકારને પણ ફાયદો થશે તો આ રીતે જે નેશનલ એપ્રેન્ટિસિપ પ્રમોશન સ્કીમ છે તો એ મેઇનલી એપ્રેન્ટિશીપ એપ્રેન્ટિસ એક્ટ નાઇન્ટીન સિક્સટી વન છે તો એના તહેત શરૂ કરવામાં આવી છે તો ફેક્ટ તમે યાદ રાખી શકો છો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે સો વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેની ઈચ્છા થાય તમે જોઈન થઈ શકો છો અને ના ઈચ્છા થાય તો અમને કાંઈ ફરક પડતો નથી સો ગઇઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાના દિવસ જાય